गुड मॉर्निंग ऑल ऑफ यू। जैसे प्रश्न शिशु बे विषय से चित्रकाम। आज तारीख है 2/9/2020 वार छे गुरुवार। चित्रकाम में आज आप घड़ियाळ दौरवानी छे। बाळकोने घड़ियाळ दौरवानी छे, चौरस दौरवानुं आ रीते, अने एमां चोपड़ी में बताई छे प्रमाणेनी घड़ियाळ दौरवानी रहेशे। हवे अहींया आगळ आपणे वादळी रंग पूरवानो छे। બાળકોને હવે રંગ પૂરતા તો આવડી જ ગયા હશે, કઈ રીતે રંગ પૂરવાના છે આગળ આપણે થશે। ચિત્રમાં રંગ પૂર્યા જ છે, સરસ કલર પૂરવાનો છે, ચિત્ર સેટ પણ ગંદુ દેખાય નહીં એ રીતે। આ પ્રમાણે વાદળી રંગ બહારના બોર્ડરમાં કરવાનો છે। આ પ્રમાણે બહારના ચોરસમાં આપણે વાદળી રંગ પૂરવાનો છે। આ રીતે આખું ચોરસ વ્યવસ્થિત ધીમે રહીને કમ્પ્લીટ કરવાનું છે। હવે અંદરનું ચોરસ છે એમાં આપણે આ ગોળ મીંડા છે તે ઘડિયાળમાં લખેલા અંક છે જે 12 થી શરૂ થાય। 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એમાં અંક લખ્યા વગરની પણ આ ઘડિયાળ આવે ને તો આ જે ગોળ મીંડા છે એમાં આપણે કાળા ટક્કા પહેલાં કરી દઈશું, જેથી પછી આપણે ચોરસમાં રંગ પૂરીએ તો આ ચોરસ ગોળ મીંડામાં રંગ જાય નહીં, એટલે આપણે પહેલાં ગોળ મીંડાના રંગ કરી દઈશું। આ પ્રમાણે ગોળ કાળા રંગના કરીને હવે વચ્ચે જે આ ડાયલ આપેલું છે એમાં કેસરી રંગ કરવાનો છે, એ પણ આપણે ચોરસમાં રંગ પૂરતા પહેલાં જ કરી દઈશું। આ પ્રમાણે કેસરી રંગ અને ઘડિયાળના કાંટા બતાવ્યા છે એમાં પણ આપણે કેસરી રંગ જ કરવાનો છે। ચોપડીમાં જે પ્રમાણેના કલર બતાવ્યા છે એ પ્રમાણે જ આપણે નોટમાં કલર કરવાના રહેશે। આ પ્રમાણે કલર કરવાનો, હવે અહીંયા ચોરસમાં પીળો રંગ કરવાનો છે। આપણે કેસરી રંગ અને કાળા રંગમાં પીળો રંગ જાય નહીં એ પ્રમાણે સાચવીને વ્યવસ્થિત રીતે કલર કરવાનો રહેશે। આ પ્રમાણે વચ્ચેના ચોરસમાં આપણે પીળો રંગ કરવાનો છે। આપણે કાળો અને કેસરી પહેલાં કરી દીધો એટલે આપણને સરળતા પડે આ પીળો રંગ કરવાનો। આ પ્રમાણે CW માં ઘડિયાળ પેરેન્ટ્સે દોરી આપવાની ને કલર કરાવો અને HW માં પણ દોરવાની ને કલર કરવાનો। હવે બીજું ચિત્ર છે બોલનું, આપણે બોલ રમીએ જ છે ને, એ બોલ બધાને ગમે છે તો આપણે પહેલાં બોલમાં કલર કરીશું। અહીંયા આગળ લાલ કલર છે તો લાલ કલર કરીશું। આ પ્રમાણે બોલમાં જુદા જુદા રંગ પૂરવાના છે, જે રીતે મેં પૂર્યા છે લાલ, પોપટી, પીળો, ભૂરો, કેસરી અને હવે આ વાદળી રંગનું કામ કરવાનું છે, એટલે રંગીન બોલ થઈ જશે, જેને આપણે ગુજરાતીમાં દડો પણ કહીએ છીએ। આ પ્રમાણે કલર કરવાનો છે। HW માં પણ બંને ચિત્રમાં કલર પૂરવાનો દોરીને, થોડા ચિત્ર આ નાના નાના છે તો બાળકને જાતે પેરેન્ટ્સે દોરતા શીખવાડી દેવું કે ચાલ બંગડી કે કઈ વાડકી કે એવું કંઈ આપીને એની પાસે ગોળ દોરાવી દેવું અને અંદર આ પ્રમાણે છૂટી છૂટી લીટી કરવાની બતાવવી, જેથી બાળકને પણ જાતે ચિત્ર દોરતા આવડી શકે। કારણ કે બાળક હવે આ સામાન્ય ચિત્ર છે ગોળ એવું દોરતા તો એને આવડે, પેરેન્ટ્સે થોડી કોશિશ કરવાની બાળકને જાતે ટ્રેન કરી દેવું। આ પ્રમાણે આપણું દડાનું ચિત્ર તૈયાર થઈ જશે। ત્યારબાદ આપણે ચોપડીમાં પેજ નંબર 12 અને પેજ નંબર 13 આ બે ચિત્ર આપેલા છે, જે ગૃહકાર્ય લખ્યું છે તે ઉપર બતાવ્યા પ્રમાણે જ કલર કરવાના છે। અહીંયા નાનું ચિત્ર છે એમાં પહેલાં કલર કરી દેવું CW માં અને પછી ઉપર બતાવ્યા પ્રમાણે જ આપણે જેવું નોટમાં કલર કર્યો એ પ્રમાણે ચોપડીમાં બંને ચિત્ર તૈયાર કરવા, નાનું ચિત્ર આપેલું છે એમાં પણ રંગ પૂરવો। નમસ્કાર।